આ વર્ષે ચોમાસું પૂર્ણ થવાના આરે છે ત્યારે અમીરગઢ તાલુકામાં હજુ સુધી વરસાદ ખેડૂતો સાથે સંતાકુકડી રમી રહ્યો છે, જેના કારણે અમીરગઢ તાલુકામાં અંદાજે 14 જેટલા જળાશયો ખાલી દેખાતા જગતના તાત અને તેમજ અન્ય પશુપાલકોને પાણીની સર્જાઈ શકે છે. મુશ્કેલીઓ જોવો અમારો વિશેષ અહેવાલ. ચોમાસાના એકાદ બે મહિના બાકી છે, પરંતુ અમીરગઢ તાલુકામાં માત્ર ને માત્ર ચારે કોર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ દેખાઈ રહ્યા છે. મેઘરાજા વરસતા નથી, જેને લઈને જગતનો તાત આકાશ સામે મીટ મોડીને બેઠો છે. આ વર્ષ શ્રાવણ મહિનો પણ પૂર્ણ થઈ ગયો, પરંતુ અમીરગઢ તાલુકામાં આવેલા 14 જેટલા જળાશયો ખાલી જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂત સહિત અન્ય લોકોમાં પણ વરસાદને લઈને ચિંતા સતાવી રહી છે. જો આ વર્ષે વરસાદ નહીં આવે તો અમીરગઢ તાલુકામાં જગતના તાત સહિત અન્ય લોકોમાં પણ પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે. એક બાજુ કોરોનાના કારણે તમામ રોજગાર ધંધા ઉપર માઠી અસર પડી છે, ત્યારે બીજી બાજુ મેઘરાજાએ પણ જાણે કે અમીરગઢ તાલુકા પર રિસામણા કરી લીધા હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી બનાસ નદી અત્યારે ભર ચોમાસે કોરી ધાકોર નજરે પડી રહી છે. આ બનાસ નદી અમીરગઢ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે, કારણ કે જો બનાસ નદીમાં પાણી આવે તો અમીરગઢ સહિતના અન્ય ગામડાઓમાં પણ પાણી માટે પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. પરંતુ ઉપરવાસમાં વરસાદ ન હોવાને કારણે બનાસ નદી પણ સૂકી ભટ્ટ નજરે પડી રહી છે, જેને કારણે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે જો આવનારા ટૂંક સમયમાં અમીરગઢ તાલુકામાં મેઘરાજાનું આગમન નહીં થાય અને તાલુકા જળાશયો નહીં છલકાય તો અમીરગઢ તાલુકામાં ખેતી કરવી તેમજ પશુપાલકોનો નિભાવ કરવો કપરું સાબિત થાય તેમ છે. તેથી અમીરગઢ તાલુકામાં હાલ તો ખેડૂતો તેમજ પશુપાલકો સહિત તમામ પ્રજાજન્ય કુદરતને એક જ અરજ કરે છે કે અમીરગઢ પંથકમાં મારું મેહુલ્યો મન મૂકીને વરસે, તેથી શિયાળુ તેમજ ઉનાળામાં ખેતી સારી રીતે લઈ શકાય અને પાણીની અછત પણ ઊભી ન થાય.